સરકાર જખૌ બંદર ઉદ્યોગોને આપશે તો અમારી રોજીરોટી છીનવાઈ જશે. સરકાર જખૌ બંદર ઉદ્યોગોને આપીને અમારી દરિયાઈ માછીમારી ન છીનવે. આવતીકાલે નલિયામાં સવારે 10 વાગે લોકસુનાવણીનો વિરોધ કરવા આહવાન કરાયું છે. જખૌના માછીમારોએ આવતીકાલે સવારના 10 વાગ્યાના અરસામાં CRZની લોકસુનાવણી રાખવામાં આવી છે. તે લોકસુનાવણીમાં સૌને જોડાવા જખૌ ગામના માછીમારોએ આહવાન કર્યું હતું. માછીમારોની રોજીરોટી ના છીનવાય, ઉદ્યોગોમાં અમારો જખૌ બંદર ન જતો રહે તે માટે આવતીકાલની લોકસુનાવણીમાં વિરોધ કરવા જખૌ બંદરના માછીમારોએ સૌને આહવાન કર્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી. મારું નામ કિરા કેરીસા અમન, જખૌનો રહેવાસી. અહીંયા અમારા જખૌ બંદર ઉપર 7 થી 6-7 હજાર માણસો કામ કરે છે, માછીમારી કરે છે. અને અમે એ બાબતે આજે ભેગા થયા છે. કાલે નલિયામાં ડેપ્યુટી કલેક્ટર ઓફિસે લોકસુનાવણી CRZનું લોકસુનાવણીનું આયોજન કરેલ છે, તો અમને કોઈ માહિતી આપવામાં આવેલ નથી. અને જે CRZની વિસ્તારનું જે CRZનું નિયમ પાડવામાં આવ્યા છે એમાં કોઈ ત્યાં લોકલના વિસ્તાર માણસોને કોઈ પણ આ વસ્તુની માહિતી સરકાર તરફથી કોઈ આપવામાં આવેલ નથી. અમારી પંચાયતને અંદર કોઈ નકશા સરકારી રજૂ કરેલ નથી. અને CRZની પંચાયતને નોટિસ મળેલ છે તો એ અમને 4 થી 5 દિવસ અગાઉ મળેલ છે. 2 થી 3 જણ માણસને કંઈક, કદાચ 4 થી 5 જણ માણસને ખબર હોય. અહીંયા જે લોકો ધંધો કરે છે એને કોઈ જાતની ખબર નથી આપી. આ જમીન સરકાર ઉદ્યોગપતિઓને આપવા માંગે છે, તો આ લોકલ માણસો જે માછીમારી કરે છે ને એને પાસે આની રૂજી છીનવાઈ રહી છે, તો એનો સખત અમે વિરોધ કરીએ છીએ. કાલે અમે માછીમારો, ખેડૂતો અને માલધારીઓ તમામ ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં આવવાના છીએ અને વિરોધ કરવા માંગીએ છીએ. અહીંયા નકશા જે ગાંધીનગરમાં બેસી બેઠા હોય અને ગાંધીનગરમાં નકશા બન્યા હોય તો થર્ડ પરિસ્થિતિ કોઈ બતાવવામાં નથી આવી કે અહીંયા લોકો માછીમારી કરે છે. આ દરિયામાં ચેરિયા છે, પર્યાવરણમાં કોઈ કાંચવા હોય કે ક્યાં માછલીના અંડા આપતી હોય એ વસ્તુ કોઈ બતાવવામાં આવી નથી. કારણ કે ત્યાં ગાંધીનગરમાં ત્યાં બેઠા બેઠા નકશા બનાવ્યા છે, તો એ કેવી રીતની આ થર્ડ પરિસ્થિતિ કોઈ બતાવવામાં આવી નથી, એનો સખત વિરોધ કરીએ છીએ. અમે કાલે ડેપ્યુટી કલેક્ટરમાં તમામ વિસ્તારના માણસો લઈ અને સખત એનો નિંદા અને વિરોધ કરું છું. મારું નામ અબ્દુલ રહીમ મિયાજી. આજે માછીમારી અહીંયા કરે છે, સમજ લો મારો જન્મ બી ના હતો ત્યારથી મારા દાદા પરદાદા અહીંયાથી આજે અમે બંદરનું અમારી રોજીરોટી, અમે જખૌ ગામના છે, અમારી રોજીરોટી આજે બંદરમાં છે. સરકારને કે વિનંતી છે કે અમારી રોજીરોટી અમારા પાસે છે ન છીને, કેમ કે અમે આજે અમારો જન્મ ના હતો ત્યારથી અમે અહીંયા ધંધો કરીએ છીએ. આજે અમને અહીંયા ડેમોલેશન કરી નાખ્યો છે, અમારા પાસે રહેવા માટે કાંઈ નથી. વરસાદ આવે તો અમે અહીંયા આજે ફેમિલીઓથી નાના બચ્ચા છે, સ્કૂલ છે, હર ચીજ છે, અહીંયા સ્કૂલ છે, મંદિર છે, બધું છે, તો બી આ લોકો આજે અહીંયા ડેમોલેશન કરીને હાલ્યા ગયા છે. અમારા પાસે કાંઈ અહીંયા રહેવા માટે કોઈ ચીજ નથી. આજે આજે વરસાદ થાય કે વાવડો થાય તો અમે ક્યાં જાય? અમારા લોધીઓનો સામાન અમે આજે માછીમારી આવે બિચારા 5 કે 4 દી દરિયામાંથી આવે, એ લોકોનો અમને સામાન ક્યાં રાખવું? એ અમારા પાસે કાંઈ નથી રાખવા માટે. અમારો કાલે જે મિટિંગ છે એમાં અમે કહે છે કે અમે જેટલા છે અમારા આજુબાજુના ગામડા છે બધાને લઈને અમે મિટિંગમાં આવશું, કેમ કે અમારી રોજીરોટી અહીંયા છે. આગળ અમારો બંદર હોય તો અમારા પાસે રોજીરોટી હાલી જાય છે, બીજો કોઈ અમારા ગામમાં ધંધો નથી. અમારા ગામમાં ધંધો છે તો આજે કંપનીઓ સમજી લો એ કબજો કરીને બેઠી છે. જે કંપનીઓ છે આજે અહીંયા કબજો કરી બેઠી છે, મીઠાની કંપનીઓ છે એ કબજો કરી બેઠી, એ લોકો પાસે કાંઈ નથી. તો એ લોકો ગમે અહીંયા પાણી ખરાબ બી પાણી આજે દરિયામાં મૂકે છે કેમિકલ, એ કેમિકલવાળું પાણી મૂકતા બી માછલીઓને નુકસાન થાય છે, માછલીઓને નુકસાન થાય છે. અમુક એમાં તીવડિયા છે એને બી નુકસાન થાય છે, બધી ચીજોને નુકસાન કરે છે કંપનીઓવાળા. આજે બહારની કંપનીઓ, મીઠાની કંપનીઓ બી અહીંયા બેઠી છે. અમારો તો અહીંયા રોજીરોટીનો ધંધો છે, આજે કેટલા વર્ષથી અમે અહીંયા ધંધો કરીએ છીએ, અમારા જન્મના ત્યારથી અમે ધંધો કરીએ છીએ. અમારી રિક્વેસ્ટ છે કે અમને આજે આ બંદર અમારા માટે રહેવા દો.